પ્રસર્યા પાણી ને પૂર, ચલો મલેરિયા થી રહીએ દૂર। પૂરના પાણી થી ચેપી રોગો થઈ શકે, કોઈ પણ તાવ મલેરિયા હોઈ શકે, તેથી લોહીની તપાસ કરાવો અને ડાક્ટરી સારવાર લ્યો। જંતુનાશક દવામાં બોળેલી મચ્છરદાનીનો ઉપયોગ કરો। ઘરની આસપાસ પાણી જમા થવા ના દો। અઠવાડિયામાં એકવાર પાણી ભરેલ પાત્ર ખાલી કરી તેને ઘસીને સાફ કરો। બંધિયાર પાણીના મોટા ખાડા, જળાશયો, ફુવારા વગેરેમાં પોરા ભક્ષક ગપ્પી માછલીઓ મુકાવો। વરસાદ પછી ટાળો ફેલાતો રોગચાળો। નમસ્કાર, કચ્છ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું સુનિલ માકડ। આજના બુલેટિનના અન્ય સમાચારોની હળીએ તે પહેલા એક નજર કરીએ મુખ્ય સમાચારો ઉપર। મુંદ્રામાંથી માઓવાદી નક્સલી ઝડપાતા, ગુજરાત ભરમાં ખળભળાટ। બબ્બે પોલીસ ટુકડીની હત્યા કરનાર, બે ડઝન થી વધુ ગુનામાં મોસ્ટ વોન્ટેડ માઓવાદીના ઝારખંડ થી કચ્છ કનેક્શનની પોલીસ તપાસ। ગંદકીના પગલે ભુજના સહયોગ નગરમાં મેલેરિયાના રોગચાળાએ સર્જ્યો ભય। મહિલાઓનો આક્રોશ, મહિલા પ્રમુખ હેમલતાબેન ગોરના શાસનમાં છે સમસ્યાઓનો ગંજ। અને પર્યુષણ પર્વનો ધમધમાટ, 14 સ્વપ્નાઓ અને ભગવાનના પારણામાં વર્તાયો શ્રાવકોનો ઉત્સાહ। રિયલ મલ્ટી બ્રાન્ડેડ શોરૂમ હોમ સેન્ટર, હવે આપના ઘર, ઓફિસ, બંગલા, કોર્પોરેટ હાઉસ માટે ખરીદો। બ્રાન્ડેડ કંપનીઓના પડદા, કાર્પેટ, ટેપેસ્ટ્રી, વોલપેપર, મેટ્રેસ, બ્લાઇન્ડ, બેડશીટ, ગાદલા, પિલો, કુશન, હોમ સેન્ટર મલ્ટી બ્રાન્ડેડ શોરૂમમાંથી જાણીતી બ્રાન્ડેડ કંપનીઓની શ્રેષ્ઠ પ્રોડક્ટ। પ્રથમ જ વાર રિફ્રેશ કંપની ઓક્સિફેસ ટેકનોલોજી યુક્ત હવાની હેરફેર ધરાવતી મેટ્રેસીસ, પીઠ અને કમર માટે આરામદાયક બેક સપોર્ટ ધરાવતી મેટ્રેસીસ, વેલ્સ કંપનીની કલરફુલ લુક ધરાવતી ડિઝાઇનર બેડશીટ, ઇન્ટિરિયર ને આકર્ષક બનાવતા માર્વેલ કંપનીના રોલર બ્લાઇન્ડના વર્ટિકલ બ્લાઇન્ડ, બાંબુ બ્લાઇન્ડ, કર્ટેન રોડ્સ, ટ્રેક ડી ડેકોર બ્રાન્ડના ડિઝાઇનર કર્ટેન, દરેક સાઇઝના પડદાની વિશાળ શ્રેણી। હોમ સેન્ટર ઝોનલ ડિસ્ટ્રીબ્યુટર રિફ્રેશ ડીલર સ્પ્રિંગ વેલ કુર્લોન સેન્ચુરી। રિયલ મલ્ટી બ્રાન્ડેડ શોરૂમ હોમ સેન્ટર, શોપ નંબર 1, અંબે આશીષ કોમ્પ્લેક્સ, ન્યૂ સ્ટેશન રોડ, ભુજ। ફોન નંબર 02832-251-159, મોબાઈલ નંબર 22 ચંદન 9409192591, જીતેન્દ્ર ચંદન 9426789267। હોમ સેન્ટર એ રિયલ મલ્ટી બ્રાન્ડેડ શોરૂમ। હવે જોઈએ સમાચારો વિગતવાર, શરૂઆત કરીએ નક્સલી માઓવાદીના કચ્છ કનેક્શને સર્જેલા ખળભળાટથી। જોઈશું ઝારખંડનો ખૂંખાર માઓવાદી મુંદ્રામાંથી ઝડપાતા કચ્છ પોલીસે શરૂ કરેલી તપાસ। પશ્ચિમ કચ્છ પોલીસના પંજામાં સપડાયેલો આ બુરખાધારી શખ્સ ખૂંખાર માઓવાદી છે। ટીવી ન્યૂઝ ચેનલોમાં આપણે એ સમાચાર નિહાળ્યા હશે કે ઝારખંડના માઓવાદી નક્સલીઓનો હુમલો અને તેમને નિપજાવેલી હત્યાઓ। આવો કુંકાર માઓવાદી મુંદ્રાના કપાયા ગામની લેબર કોલોનીમાંથી ઝડપાતા ગુજરાત ભરમાં ખળભળાટ મચી ગયો છે। દેવેન્દ્ર પ્રસાદ અંબિકા પ્રસાદ પાસવાન નામના માઓવાદી નક્સલીની ગુનાખોરી વિશે માહિતી આપતા ડીએસપી ડીએન પટેલ। એક સીપીઆઈ માઓઇસ્ટ કા એક્ટિવ મેમ્બર હે, વહા ગરવા જિલ્લા હે, ઝારખંડ સ્ટેટ મેં પડતા હે ગરવા। वहाँ से इन्फॉर्मेशन थी एसपी गरवा की ओर से कि एक एक्टिव माओवादी है जो कि काफ़ी वारदात में इन्वॉल्व है, पुलिस पार्टी पे असॉल्ट करने वाला है, काफ़ी मर्डर्स वगैरह केस है उसके पास लातेहार और गरवा जिले में, तो उसका लोकेशन उस तरफ मिल रहा है। तो हमने कल से लोकल पुलिस और एलसीबी वगैरह से थोड़ा सर उसके ऊपर सर्विलेंस माउंट किया था, तो सस्पिशियस एरिया जो था उसमें झारखंड के रहने वाले लोग थे उनके सब जगह पे तपास किया, तो एक आदमी देवेंद्र प्रसाद एलियस विशाल जी करके 32 ईयर्स ओल्ड है और उसने उसके भाई के पास वो 4 दिन के पहले आया था, तो उसको हमने पकड़ा और पूछताछ के दौरान मालूम पड़ा कि ये माओइस्ट का एक्टिव मेंबर था और वहाँ पे लेफ्ट विंग एक्सट्रीमिज्म
में एक्टिव पार्टिसिपेशन 2002 के दो से लेके आज तक उसने किया है। 5 साल बीच में 2007 से 11 तक जेल में था और जेल में से बेल मिलके उसको बेल जम किया था और फिर वापस जेल में हाजिर नहीं हुआ था और 3 साल में काफ़ी वारदात में फिर से उसने हिस्सा लिया था। तो अभी उसका इंट्रोगेशन चालू है, उसके पास से दूसरा कोई कॉन्ट्राबांड या तो आर्म्स एम्यूनिशन अभी तक कोई बराबर नहीं हुआ, लेकिन वो उसका यहाँ आने का मकसद सिर्फ वहाँ पे प्रेशर बढ़ा था और माओवादी कैडर्स के साथ भी थोड़ा बहुत झगड़ा हुआ था उसका, उसका उसके कहने के मुताबिक उसका वेरिफिकेशन चालू है। वहाँ से बचने के लिए यहाँ पे आया था और कमाई थोड़ा बहुत हो जाए उसके बाद सरेंडर होने की उसकी प्लान थी, लेकिन उसको वेरीफाई करना अभी बाकी है। झारखंड पुलिस के साथ हम संपर्क में है, उनके साथ बैठ के यहाँ पे गुजरात में उसने कोई भी एक्टिविटी की है अभी तक हमारे ध्यान में नहीं आया कि यहाँ पे उसने कोई ऐसी एक्टिविटी की हो, लेकिन झारखंड पुलिस के पास से ज़्यादा जानकारी लेके हम जॉइंटली उसका इंट्रोगेशन करके बाद में झारखंड पुलिस को सुपुर्द कर देंगे। सर, इसमें ये किस तरह का अपराध, ये क्या एक्टिविटी करता था, ये कैसे ट्रेंड है? अभी 4 दिन से ही आया था, उसके उसका भाई जो 3-4 महीने से यहाँ पे ड्राइवर ट्रांसपोर्ट ऑफिस में नौकरी कर रहा है, तो उसके वहाँ पे आया था, लेकिन उसने 3-4 दिन से कहीं बाहर दूसरी जगह पे गया हो या तो कोई मीटिंग भरी हो, ऐसा कोई हमारे पास प्रमाण नहीं मिले हैं। और आजू बाजू से हमारा जितने मतलब सराउंडिंग एरिया में जो लोग उसके पड़ोसी थे उसकी भी पूछताछ और छानबीन चालू है। कंक्लूजन पे आना अभी इतना जल्दी माना जाएगा, इसलिए इंट्रोगेशन चालू है, उसके दौरान कुछ भी मिलता है तो हम उसके हिसाब से कार्रवाई करेंगे। एक्चुअली वो झारखंड में काफ़ी मतलब 2002 से लेके अभी तक एक्टिव था, उसने जेल भी जा चुका है मर्डर्स में, 2-3 केस में उसको, लेकिन उसके केसेस वगैरह पेंडिंग है, लेकिन पिछले 3 साल में उसने काफ़ी पुलिस पे असॉल्ट के केसेस में भी इन्वॉल्व है और अंबुज किए है काफ़ी पुलिसमैन को, 12-13 पुलिसमैन जो पैरामिलिट्री फोर्सेस है उसके जवानों को हताहत किया है, रैंसम के लिए किडनैपिंग किया है, आर्म्स एक्ट वगैरह के केसेस काफ़ी उसके ऊपर दर्ज है और डिटेल जो है वो झारखंड पुलिस के पास मिलेगी, वहाँ से एक टीम रवाना हो गई है। और पिछले 3 साल में वो जेल से भागा हुआ था, लेकिन उनका जो सीनियर कैडर्स के साथ थोड़ा बहुत आपस में टकराव हो गया है, तो उसके कारण वो यहाँ पे आया था उसका ऐसा कहना है, लेकिन रियल में उसका आने का मकसद क्या था वो हम उसका डिटेल इंट्रोगेशन करेंगे तभी मालूम पड़ेगा। तो मतलब क्या कर रहा था, एरिया सब एरिया कमांडर था मतलब? हाँ, उसका मतलब जो जोनल सब जोन कमांडर था वो एक डिस्ट्रिक्ट पूरा एक या तो 2 डिस्ट्रिक्ट का एरिया पूरा आता है उसमें, तो उसका मतलब पूरा जिम्मेवारी था, उसके अंडर में 70-80 लोग मतलब आते हैं पूरे टीम में और हर एक के पास अस्त्र शस्त्र होते हैं और उनका जो काम है वो डिवीजन जिसके हिसाब से ऊपर से उनको ऑर्डर मिलता है उस हिसाब से काम करते। झारखंड ना गढ़वा थी गुजरात ना मुंद्रा सुधी पहुंचेला आ नक्सली माओवादी ना कच्छ कनेक्शन नी तपास कच्छ पुलिसे शुरू करी छे। औद्योगिक विकास पछी कच्छ मा आवता परप्रांतीयो गुनाखोरी साथे संकळायेला होवाना किस्साओ झड़पाया छे, पण माओवादी नक्सली झड़पायानो आ प्रथम बनाव छे। कुख्यात आतंकवादी हाफिज सहित कच्छ सरहदे आवेला सिंध प्रांत मा देखायो, हवे कच्छमांथी कुख्यात माओवादी नक्सली झड़पायो। सरहदी कच्छ जिल्लामां कायदो अने व्यवस्था जाळवा सरकारे वधु ध्यान आपवानी जरूरत छे। मॉम स्कूल एक्सेलेंस इन एजुकेशन सिंस 1980, नाउ योर्स बेस्ट मॉम स्कूल इज स्टिल 8th स्टैंडर्ड। एडमिशन ओपन फॉर प्ले ग्रुप नर्सरी लोअर केजी एंड अपर केजी। At Moms, we believe in creating minds. We deliver champions to the society. At Moms, we prepare students not only for the education but for the life. At Moms, learning is always joyful and purposeful. At Moms, we use high technology to make studies interesting and much easier. At Moms, we give equal importance to sports and curriculum activities like drawing, craft, dance, etc.
that moms will nurture your child completely by giving them yoga and meditation practice regularly. Mom's School, excellence in education since 1980. Combination of love and education. Let your child grow beyond limit with moms. Now Mom's School till 8th standard. Do visit the school premises today itself. Please note down our address. Mom's School behind Jilla Udyog Kendra near Lotus Colony, Bhuj. Contact 98250-18335. I repeat, 98250-18335. વાત તો લોક સમસ્યાની આજે અમે આપને બતાવીશું ભુજના સહયોગ નગરમાં ગંદકી સર્જેલ મેલેરિયાનો રોગચાળો જોઈશું ઘેર ઘેર મંડાયેલા માંદગીના ખાટલા અને સમસ્યાઓના ગંજથી ત્રાસેલી મહિલાઓએ ભુજ નગરપાલિકાના પ્રમુખ હેમલતાબેન ગોરના ગેરવહીવટ સામે જોડ્યા હાથ કચ્છ ન્યૂઝના કેમેરામાં હાથમાં ફાઇલો લઈને ઉભેલી આ મહિલા રહેવાસીઓ મેલેરિયાથી ત્રસ્ત છે સહયોગ નગરમાં ઘેર ઘેર આવી જ હાલત છે નવી રાવલવાડી રિલોકેશન સાઇટમાં સહયોગ નગર વિસ્તારમાં ખડકાયેલા કચરાના ગંજે રહેવાસીઓને પરેશાન કરી મૂક્યા છે મેલેરિયા સામે ઝુંબેશ ચલાવતી સરકારી કામગીરી વચ્ચેની વરવી વાસ્તવિકતા આપણી સામે છે સાંભળીએ સહયોગ નગરમાં રહેતા આ વૃદ્ધાનો આક્રોશ ઘરના પાંચ પાંચ સભ્યો માંદગીના બિછાને છે ભુજ નગરપાલિકા દ્વારા સફાઈ કાર્ય નિયમિત થતું નથી ગટરની સમસ્યા પણ છે પાણી નિયમિત આવતું નથી સમસ્યાઓથી ઘેરાયેલા સહયોગ નગરના રહેવાસીઓને હમણાં તો મેલેરિયાના ઉપદ્રવે પરેશાન કરી મૂક્યા છે ગંદકીની સમસ્યા હલ કરવાની માગણી કરતા અનસુયાબેન અને કલ્પનાબેનના અવાજમાં રહેલો આક્રોશ એ દર્શાવે છે કે રોગચાળાએ સૌને પરેશાન કરી મૂક્યા છે મેલેરિયા તાવ ઝાડા ઉલટી ઘરે ઘર ઝાડા ઉલટી ને તાવ છે બધા શેરી નંબર 12 13 14 અગિયાર 8 9 બધી રજૂઆત કરી આવ્યા હતા નગરપાલિકા ની અંદર લાઇટ ની કચરા ની બધી કરી આવ્યા છે પાણી ના પાણી નો ઘટાડો છે ગટર ના બધી રીતે ઈ જો ઈ જ પ્રોબ્લેમ ઉભો રહ્યો છે હમણાં લાઇટ નો જયારે ચાર વખત કહી આવ્યા હતા ત્યારે આજે કરવા આવ્યા છે સવાર ના નહી હોય ચાલુ આજે સફાઈ વાળા આવ્યા છે તમે જોઈ શકો છો સફાઈ કેવો કરેલો છે કાઉન્સિલર અહીંયા કોઈ આવતો જ નથી અમે ઓળખતા નથી કાઉન્સિલર કોણ છે કાઉન્સિલર ને તો કહે છે તે સહયોગ નગર માં પાણી નતો આવ્યો 7 દિવસ તમે કે પાણી ના બોટલ મારા રૂપિયા ના લઈને અહીંયા હલાવ્યા છે આ બધી બેનું કહે છે જો જવાબ બોટલ કોઈ પાસે આવી જ નથી અમને હલાવ્યા નથી પાણી ની બોટલ આવી બોટલ આવી જ નથી પાણી ના બોટલ અમારા પૈસા ના દીધા છે આવીને કે પણ ના બેન કે કેને દીધા છે પાણી ના બોટલ મેઇન તો ગટર ની છે ગટર ક્યારે પણ સારી રીતે ગટરનું પાઇપલાઇનની વ્યવસ્થા વ્યવસ્થિત નથી કચરાનો ઉપયોગ એટલો દુરુપયોગ થાય છે કચરો ચારે બાજુ છવાયેલો હોય છે ઘરમાં ઉડી ઉડીને આવે છે ગમે એટલી સફાઈ હોવા છતાં પણ સફાઈ નથી રહેતી ને કોઈ પણ નગરપાલિકા વાળા કે કોઈ પણ અહીંયા પૂછા કરવા આવતા જ નથી અહીંયા માણસ રહે છે કે જાનવર રહે છે કાંઈ ખબર જ નથી કૂતરા મરેલા હોય કે બકરા મરેલા હોય કોઈ કોઈને ઉપાડવા આવતા જ નથી હજી શું અમે રજૂઆત નગરપાલિકામાં ગયા હતા ગમે ત્યાં ગયા હતા અમારા અહીંયા કાઉન્સિલર કોણ છે એ પણ અમને ખબર નથી આજે સન્ડેના દિવસે મને બહુ તકલીફ હતી ઇમરજન્સીમાં હું લેવા પટેલમાં ગઈ હતી બહુ તાવ આવી ગયો હતો ઝારા ઉલટી રહ્યા હતા પ્લસમાં પાણી અહીંયા કાંઈ 6 દિવસે કે 7 દિવસે આવે છે પાણી માત્ર 1/4 કલાક આવે છે તેમાં 5 કલાક ઉપર જ ચરે છે 1/4 કલાકમાં સાવ ધીમું લાર જેવું થઈ જાય છે એકદમ દોરું પાણી આવે છે એના કારણે કમ્પલસરી અમને મીઠા પાણીની બોટલ મંગાવવી પડે છે તો અમે પૈસા શેના ભણીએ છીએ નગરપાલિકામાં અમે શું કામ ભણીએ પૈસામાં તો પછી નગરપાલિકા વાળા હમણાં બિલ આપી ગયા તો શેનું બિલ ભરી પીવાનું પાણી છે નથી ગટરની વ્યવસ્થા નથી સફાઈ વેરો નથી તો શેનું તો કયો વેરો લાગુ પડે છે ભુજના વોર્ડ નંબર 13 ના ત્રણેય નગરસેવકો હોય ભુજ નગરપાલિકાના પ્રમુખ હેમલતાબેન ગોર હોય કે પછી કારોબારી ચેરમેન હંસાબેન લાલન પણ કોઈને લોક સમસ્યા ઉકેલવાની પડી નથી હા આ કડવી વાસ્તવિકતા છે
ચૂંટાયેલા પ્રજાકીય પ્રતિનિધિઓની ઉપેક્ષાથી ત્રાસેલા અને વારંવાર રજૂઆત પછી પ્રમુખ હેમલતાબેન ગોર કામગીરીમાં નિષ્ફળ રહેતા સહયોગ નગરના રહેવાસીઓ ગુસ્સામાં છે. મહિલા નગરસેવક પન્નાબેન જોશી હોય કે મહિલા પ્રમુખ હેમલતાબેન ગોર, મહિલાઓની વ્યથા કોઈ સાંભળતા નથી. આજ 15-20 થી થયા પથારીમાં પડ્યા છે, 5-7 જણા ઘરમાં પડ્યા છે, પણ કોઈ જોવાર અમારા ઘરમાં નથી. બીજા કામવાળા પણ ઘરમાં પડ્યા છે, અમારે પૂછવાર કોઈ ધાર દેતું નથી. કહીએ છીએ તો જાઓ તમને, મગર નગરપાલિકા ધાર જ નથી દેતા. અને 2 મહિના થયા અમારા ઘર કરે લાઈટ નથી, રાતના માણસો આવે દોડાવો દોડ કરવા આવે છે, કોઈ પૂછાય નથી અમારા ઘરનું કરતા. બીમારી છે તમારા? બીમારી ઉલટી ચાળા છે, બધા મેલેરિયામાં પડ્યા છે. ગંદકીના કારણે રોગચાળો વકરે તો જવાબદાર કોણ? અહીં સીધો જ પ્રશ્ન ભાજપના ચૂંટાયેલા નેતાઓ અને સંગઠન સામે છે. પ્રમુખ હેમલતાબેન ગોર, શાસક પક્ષના નેતા બાપાલાલ જાડેજાની વહીવટી નિષ્ફળતાનો ભોગ ભુજની પ્રજા બની રહી છે. દુઃખ એ વાતનું છે કે વારંવારની લોક રજૂઆતો પછી ભાજપના મોટા નેતાઓ પણ શાસનને વ્યવસ્થિત કરવામાં નિષ્ફળ રહ્યા છે, એ કડવું સત્ય છે. યુવા વર્ગોનું માનવતું જેન્સન્સ ફરી લાવી રહ્યું છે અદ્ભુત ઓફરોની વણઝાર. જુઓ જુઓ, આ રહ્યો ગ્રાહકો માટેનો ખજાનો. ટી શર્ટ 150 માં 1, 200 માં 2, ટી શર્ટ 399 વાળા 150 માં, ફેન્સી કોટન શર્ટ 399 વાળા 150 થી 799 વાળા 350 માં, ફોર્મલ શર્ટ 399 વાળા 150 થી 699 વાળા 350 માં, પાર્ટીવેર શર્ટ 699 વાળા 350 થી 1199 વાળા 550 માં, જીન્સ પેન્ટ 1499 વાળી 350 માં, કોટન પેન્ટ 899 વાળી 350 માં, ફોર્મલ પેન્ટ 749 વાળી 350 માં, ફોર્મલ સ્ટ્રેચ પેન્ટ 749 વાળી 550 માં, કોટન સ્ટ્રેચ એન્ડ નોન સ્ટ્રેચ પેન્ટ 999 વાળી 550 માં, નાઇટ પેન્ટ 599 વાળી 300 માં, નાઇટ સૂટ 799 વાળા 400 માં, કેપરી સૂટ 699 વાળા 350 માં, કોટન કેપરી 685 વાળી 350 માં, કોટન હાફ પેન્ટ 550 વાળી 300 માં, તથા ટેલરિંગનો અદ્યતન શોરૂમ, સૂટ, ઇન્ડો વેસ્ટર્ન સૂટ, શેરવાની, ઇન્ડો વેસ્ટર્ન શેરવાની, બ્લેઝર વગેરે રેડી, તથા ઓર્ડર મુજબ 1982 થી આજ સુધી અવિરત સફળતાના સોપાન સર કરતું કચ્છનું એકમાત્ર સ્થળ જેસન્સ મેન્સવેર, અનંબ રિંગ રોડ, પાંજરાપોર શેરીની બાજુમાં, ભુજ, કચ્છ. મુકેશભાઈ, મોબાઈલ નંબર 94290409, વિરેનકુમાર 9897881, વેબસાઇટ એડ્રેસ www.jasonsmenswear.com. ખાવડા પંથકના ગ્રામજનોએ રોજગારીથી માંડીને જાહેર સ્વચ્છતા સહિતના 7 જેટલા મુદ્દે ભુજ તાલુકા પંચાયતમાં રજૂઆત કરી છે. ભુજ તાલુકા પંચાયતમાં રજૂઆત કરવા આવેલા આ સૌ ગ્રામજનો ખાવડા પંથકના ગ્રામ્ય વિસ્તારના રહેવાસીઓ છે. ખાવડા પંથકના 60 જેટલા ગામોના રહેવાસીઓને કનડતી 7 જેટલી સમસ્યાઓના પ્રશ્ને ભુજ તાલુકા પંચાયતમાં રજૂઆત કરીને આ સૌ અરજદારોએ તેમના પ્રશ્નો ઉકેલવા માંગ કરી હતી. આ ગ્રામીણ રહેવાસીઓની રજૂઆત વિશે કચ્છ ન્યૂઝ સાથે વાત કરતા લોક અધિકાર મંચના જબ્બાર સમા, ખાવડા વિસ્તારના ટોટલ 60 જેટલા ગામડાઓ છે, જેમાં એ લોકો ખાસ કરીને પશુપાલન અને સૂકી ખેતી ઉપર આ લોકો વધારે નિર્ભર છે, જ્યાં રોજગારીનો બહુ મોટો પ્રશ્ન છે. લોકો ગરીબ લોકો બહુ વધારે છે, અને ત્યાં ખાસ કરીને જે સરકારની જોગવાઈ પ્રમાણે નરેગાનું જે કામ અમલમાં આવ્યું છે, એ હકીકતમાં કોઈક ભ્રષ્ટાચારના કારણે 2012-13 આ કામ બંધ થઈ ગયું છે. હવેના જે ગામો છે એ લોકોને ફરીથી નરેગાનું કામ શરૂ કરવું છે, તેમજ જે શૌચાલયની કામગીરી છે, જે બીજી પંચાયતમાં શૌચાલયનું કામ પૂર્ણ થઈ ગયું છે, જેમ કે આજુબાજુની બીજી પણ પંચાયતો, જેમ ધોરાવ પંચાયત છે, અમુક પંચાયતો જે છે, એમને હજી પણ આ શૌચાલયની કામગીરી મળી નથી. તો અમે આ તાલુકા પંચાયતમાં ટીડીઓ સાહેબ અને નરેગા એપીઓને અમે આવેદન પત્ર પાઠવ્યું છે લોક અધિકાર મંચ તરફ વતીથી. બીજી ખાસ કરીને સમસ્યાઓ અમારે ખાસ કરી તો મોટો પ્રશ્ન રોજગારીનું જ છે, રોજગારીનું જ પ્રશ્ન છે. અને જે રોજગારીના તબક્કે જોવા જઈએ, અને બીજો ખાસ સાઇટમાં જે માલધારી લોકો જે છે, માલધારીનો પણ બહુ મોટો પ્રશ્ન છે કે અત્યારે અછત જેવો થઈ ગયો છે માહોલ, અને ઘાસનો બહુ મોટો પ્રોબ્લેમ છે, અને દૂધના પણ ભાવ બહુ ઓછા થઈ ગયા છે. એ પ્રમાણે ઘાસનો પણ પ્રોબ્લેમ છે, અને પાણીની પણ બહુ તંગી છે. મૂળભૂત વધારે જોવા જઈએ તો રોજગારીનો બહુ વધારે પ્રશ્ન છે, કારણ કે લોકો કોલસા ઉપર નિર્ભર છે, કોલસાનો અત્યારે બહુ ભાવ ઓછો છે,
એના કારણે સરકારે જો નરેગાની યોજના ચાલુ કરી તો લોકોને રોજગારી પ્રાપ્ત થાય. બીજી એક તલાટીની સમસ્યા છે જે તમારી. હા, તલાટીની વાત જોવા જઈએ તો એક તલાટી ચાર પાંચ પંચાયતો સંભાળીને બેઠા છે, તો અમુકને જે પંચાયતો જે છે એ તલાટીના કામ વગર રહી જાય છે. તલાટીનું મતલબ કામ બીજી પંચાયતમાં જ્યારે તલાટી જાય તો એ બીજી પંચાયતોનું કામ નથી થતું પંચાયતોમાં. તલાટીનું વાત આધ્યાત્મની આજે અમે આપને બતાવીશું. પર્યુષણ પર્વની ઉજવણીનો ધમધમાટ શરૂઆત કરીએ મહાપૂજાથી. ભુજના તપકચ્છ જૈન સંઘ દ્વારા વાણિયાવાડ મોટાડેલા મધ્યે આદેશ્વર જિનાલયમાં મહાપૂજાનો કાર્યક્રમ યોજાઈ ગયો. પર્યુષણ પર્વ દરમિયાન યોજાતા વિવિધ ધાર્મિક કાર્યક્રમોમાં જૈન શ્રાવક શ્રાવિકાઓ ઉત્સાહભેર ભાગ લઈ રહ્યા છે. મહાપૂજાના આ ધાર્મિક આયોજનમાં જોડાનાર શિક્ષણવિદ નલિનીબેન શાહે જણાવ્યું હતું કે સામૂહિક ધર્મ આરાધનાનું મહત્વ સવિશેષ છે. પર્યુષણ પર્વના શ્રાવકના 11 કર્તવ્યો છે, વાર્ષિક કર્તવ્યો 11 કર્તવ્યો. એ પૈકી મહાપૂજા એક મહત્વનું એમાં સોપાન છે. એટલે શ્રાવકો આ મહાપૂજા દ્વારા કંઈક ધર્મ સાથે રંગાય. સંસારના રંગરાગમાં તો આપણે બધા ખૂબ રમમાણ છીએ, પણ ભગવાનના દ્વારે આવીને આ જ્યારે જુએ છે, માણે છે, ત્યારે ભગવાન જે અંગીનટ્યો છે, જે અહીંયા રચના કરવામાં આવે છે, ખૂબ દિલથી જે કલાકારો છે ખૂબ સરસ કામ કરે છે. અને છેલ્લા 5-7 વર્ષથી અહીંયા યુવા ટીમ અને ખાસ કરીને કૌશલભાઈ મહેતા જે સાથે મળીને જે કામ કરી રહ્યા છે એ ખરેખર ખૂબ પ્રશંસનીય છે. અને જૈન અને જૈનેતર જે કોઈ આવે છે તે બધા ખૂબ પામીને જાય છે અને ધર્મની ખૂબ પ્રભાવના થાય છે અહીંયા. અને એમ થાય કે ખરેખર આપણે અહીંયા ઘડી પર સ્તબ્ધ બનીને એકાકાર થઈ જઈએ ભગવાનની ભક્તિમાં, ભગવાનની મુખમુદ્રામાં આપણે એટલા બધા લલિન થઈ જઈએ છીએ કે બસ મન ભરીને આપણે ભગવાનની જે ક્ષમતા છે, ભગવાનના ચહેરા ઉપર જે પ્રસમ રસ જરી રહ્યો છે, જે એના દીદાર દેખાય છે એ ખરેખર આપણે જોયા પછી આપણે હૈયે રોમે રોમમાં આનંદ આનંદ છવાઈ જાય છે. પર્યુષણ પર્વ દરમિયાન જૈન સંપ્રદાયમાં સામૂહિક ધર્મ આરાધના થતી રહે છે. પ્રવચન, પ્રતિક્રમણ અને પૂજા દ્વારા શ્રાવક શ્રાવિકાઓ ધાર્મિક વિધિવિધાનમાં ભાગ લઈને પુણ્યનું ભાથું બાંધે છે. છેલ્લા ઘણા સમયથી યોજાતી મહાપૂજામાં જોડાતા જાણીતા યુવા સામાજિક કાર્યકર કૌશલ મહેતાની અભિવ્યક્તિ અનુભવીએ તેમના જ શબ્દોમાં. મહાપૂજાનો ઉદ્દેશ્ય એક જ છે કે પર્યુષણ પર્વની અંદર તપ આરાધના ધર્મ કરવાનો એક મોટો મહિમા હોય જૈન ધર્મનો, અને એની અંદર જૈન ધર્મના જૈન ભાઈઓનો એકતા વધે અને એકબીજાથી નજીક આવે એવો એક આ આયોજન સાથે અમે ગોઠવીએ છીએ. દર વર્ષે 5મા દિવસે મહાવીર જન્મ કલ્યાણકના દિવસે અહીં સમસ્ત જૈન સમાજ એકઠો થાય છે અને આદિનાથ જિનાલય તપગત જૈન સંઘના દેરાસરની અંદર સંઘ વતી અને સુપાર્શ્વ જૈન સેવા મંડળ અને જૈન ભક્તિ મંડળના યુવાનો દ્વારા એક મહાપૂજા ગોઠવવામાં આવે છે. અને મહાપૂજા એક જૈન ધર્મની અંદર એક વાર્ષિક કર્તવ્ય હોય છે કે આખો દેરાસર ફૂલથી શણગારવાનો હોય અથવા આખો આવી રીતના એક શણગારવાનો હોય, જેથી લોકો જૈન ધર્મના લોકો કે જૈન અનુયાયીઓ જૈન જૈનેતર લોકો અહીં દર્શન કરવા આવે અને એકબીજાની એ જૈન ધર્મની એકતા વધે અને એવો આખો એક સારી ભાવના કેળવાય એના માટે આખું આયોજન કરવામાં આવ્યું. મહાપૂજા પછી વાત હવે જન્મ કલ્યાણકની ઉજવણીની. જોઈશું 14 સ્વપ્નાઓ અને ભગવાનના પારણામાં વર્તાયેલો શ્રાવકોનો ઉત્સાહ. સાથે ચીલીશું પર્યુષણ પર્વ પ્રસંગે ક્ષમાપનાનો સંદેશ. પર્યુષણ પર્વની ઉજવણી દરમિયાન ભગવાનના જન્મ કલ્યાણક અને સાવંત્સરિક ક્ષમાપના એ બે મુખ્ય હાર્દ સમાન ધાર્મિક વિધિઓ છે. આ દ્રશ્ય તીર્થંકર ભગવાન મહાવીરના જન્મ કલ્યાણકની ઉજવણીનું છે. જૈન પરંપરા અનુસાર તીર્થંકર ભગવાનની માતાને આવેલા 14 સ્વપ્નો તેમજ ભગવાનના જન્મને અનુલક્ષીને પારણાની ઉજવણી પ્રસંગે ઉછામણી થાય છે. શ્રદ્ધાળુ શ્રાવકો ઊંચી બોલી બોલીને 14 સ્વપ્નો તેમજ પારણું પોતાના ઘેર પધરાવવાનો ધાર્મિક લાભ લે છે. આવી ઉજવણી પાછળનો આશય સંતાનોને ગર્ભાવસ્થા, જન્મ પ્રસંગે અને સંતાનોના ઉછેર વેળાએ ધાર્મિક સંસ્કારોનું સિંચન છે. જન્મ કલ્યાણકની ઉજવણી પછી વાત હવે ક્ષમાપનાની. પર્યુષણ પર્વનું હાર્દ એટલે ક્ષમા. ભુજના આરાધના ભવનમાં ચાતુર્માસ ગાતા પૂજ્ય હેમચંદ્રાચાર્ય વિજયજી મહારાજ સાહેબ કહે છે કે ક્ષમાપના એ દરેક જૈનનું કર્તવ્ય છે. જે આપણે તપસ્યા કરીએ તો તપસ્યા ઉપર ક્યારે ઓલું એને ઉપર ઉજવણું કરીએ તો જ એનું સાચું લખાય. એના ઉપર તપસ્યા કર્યા પછી એનો આનંદ વ્યક્ત કરવાનો, એટલા માટે ઉદ્યાપન. ઉદ્યાપનની અંદર જ્ઞાન દર્શન ચારિત્રની વસ્તુઓ બધી મૂકાડ્યું. પછી આલોચના, વાર્ષિક આલોચના. અમારા મુખ્યમાં મુખ્ય આપણે નાના મોટા કોઈ પણ આપણે પાપ થઈ ગયા એ પાપને ધોવા માટેનું જબરજસ્ત અમારું મેઇન તો આખો 8 દિવસના પર્યુષણ પર્વની અંદર મેઇન સમાપના પર્વ
સમાપના જીવનની અંદર નાના મોટા કોઈની સાથે પણ વેરઝેર ન રહી ગયો, ખૂણે ખંચરે પણ એક વ્યક્તિની સાથે પણ જો વેરઝેર રહી ગયો તો જીવનભર સુધી જો એક વર્ષ ઉપર એક દિવસ જાય તે અમારા શાસ્ત્રમાં કહેલું છે કે અનંત સંસારી બને. અનંત સંસારી બને એટલે લગભગ એ નિયમમાં તો મિથ્યા થાય અને એ લગભગ દુર્ગતિમાં જાય. દુર્ગતિમાં જવાય તો કમથી કમ આપણા જીવનની અંદર આ મોટામાં મોટું જો હાર્દ હોય તો સમાપના છે. આ પર્વની અંદર સમાપના પર્વ કરીને આપણે પણ આરાધના કરીને જીવનની અંદર બસ આવું સુકૃત કરી, સુંદર કરી, કાર્ય કરી. અગિયાર અગિયાર કર્તવ્યો આ શ્રાવકોએ પણ અવશ્ય કરવા જોઈએ. શ્રાવકો અગિયાર કર્તવ્યો દ્વારા પોતાના આત્માનું કલ્યાણ કરી વાર્ષિક કર્તવ્ય જે અગિયાર બતાવે છે વર્ષની અંદર ઓછામાં ઓછા દરેક શ્રાવકે એક વખત તો આ કર્તવ્ય કરવું જોઈએ. ન કરે તો ભગવાનની આજ્ઞાનો ભંગ લાગે. જરૂરથી શ્રાવકોએ આ અગિયાર કર્તવ્ય કરવા જોઈએ. તો આ હતા આજના સમાચાર. આપ પણ આપની ફરિયાદ કે સમસ્યા અમને મોકલી શકો છો. કચ્છ ન્યૂઝ બનશે આપનો અવાજ. ફરી મળીશું આજ માધ્યમ દ્વારા આજ સમય પર. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.